हरिओम स्टूडेंट, दोहरा पांच, सब्जेक्ट इंग्लिश टू, चैप्टर नंबर सिक्स, द सिंपल पास्ट टेंस। बराबर आ ग्रामर ने कंपोजिशन की बुक छे एनी अंदर आपणे छठो चैप्टर જોઈએ છે, द सिंपल पास्ट टेंस। तो नाम ऊपर થી જ ખબર પડે છે, સિમ્પલ એટલે સાદો અને પાસ્ટ એટલે ભૂતકાળ, પાસ્ટ એટલે ભૂત અને ટેન્સ એટલે કાળ। બરાબર ત્રણ ટાઈપના કાળ હોય, ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ। બરાબર ભૂતકાળ હોય એને ઇંગ્લિશમાં પાસ્ટ ટેન્સ કહેવાય, વર્તમાન કાળ હોય એને પ્રેઝન્ટ ટેન્સ કહેવાય અને ભવિષ્યકાળ હોય એને ફ્યુચર ટેન્સ કહેવાય। પાંચમા ધોરણમાં તમારે લોકોએ પાસ્ટ ટેન્સ અને પ્રેઝન્ટ ટેન્સ ભણવાના છે, ફ્યુચર ટેન્સ તમારે નેક્સ્ટ 6 સ્ટાન્ડર્ડમાં આવશે। બરાબર તો સિમ્પલ પાસ્ટ ટેન્સ બે ટાઈપનો હોય, સિમ્પલ હોય અને કન્ટિન્યુ હોય। અહીં પહેલા આપણે જ્યારે પાંચમું ચેપ્ટર જોઈ ગયા હતા એમાં પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ હતું। બરાબર એનો મતલબ શું થાય કે ચાલુ વર્તમાન કાળ થાય। બરાબર અને આ શું છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ થાય। ઓકે તો અહીંયા પેજ નંબર 101 ઉપર એની અમુક ક્રિયા આપી છે, હું તમને લોકોને સમજાવું। જેમ કે પહેલું છે કે રામ ઇઝ પ્લેઇંગ ચેસ, આ સાદી ક્રિયા છે, ધેટ મીન્સ કે ચાલુ વર્તમાન કાળ છે, પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ છે। તમને મેં કંઈક સમજાવ્યું હતું કે જેની પાછળ આઈએનજી લાગ્યું હોય, જે પણ ક્રિયાપદની પાછળ આઈએનજી લાગે, ધેટ મીન્સ કે શું કે એ ક્રિયા ચાલુ છે। ઓકે કે રામ ચેસ રમી રહ્યો છે, બરાબર ચાલુ ક્રિયા થઈ। હવે એમાંથી તમારે લોકોએ એનું ભૂતકાળ કરવાનું છે કે રામ પ્લેડ ચેસ, બરાબર ઇઝ કાઢી નાખવાનું, ભૂતકાળની વાત હોય તો ઇઝ નીકળી જાય। બરાબર અને ક્રિયાપદની પાછળ મોટે ભાગે ઈડી લાગે, બરાબર જેમ કે પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ હોય તો ક્રિયાપદની પાછળ આઈએનજી લાગે, એમ અહીંયા ક્રિયાપદની પાછળ શું લાગે કે ઈડી લાગે। ઓકે તો જો રામ પ્લેડ ચેસ એટલે કે રામ ચેસ રમ્યો, પછી ધ ગર્લ્સ આર ક્લીનિંગ ધ રૂમ એટલે કે છોકરીઓ ઓરડો સાફ કરી રહી છે, આ કઈ થઈ તો કે ચાલુ વર્તમાન કાળની ક્રિયા થઈ। હવે એનું તમારે ભૂતકાળ કરવાનું છે તો આર કે ઇઝ નીકળી જાય, બહુવચન હોય તો આર હોય, એક વચન હોય તો ઇઝ હોય, એ નીકળી જાય અને ક્રિયાપદની પાછળ શું લાગે તો કે ઈડી લાગે। બરાબર તો ગર્લ્સ ક્લીન પાછળ શું લાગ્યું, ઈડી, બરાબર કે છોકરીઓએ ઓરડો સાફ કર્યો। ઓકે હવે અહીંયા પેજ નંબર 101 ઉપર વર્બ્સ એટલે ક્રિયાપદ અને પાછળ એના ભૂતકાળના સ્વરૂપ આપ્યા છે, જેમ કે વોક હોય તો વોકડ, જો લખ્યું છે કે શબ્દના અંતે ઈડી કે ઈ એકલું ડી મૂકવામાં આવે છે, જે ક્રિયાપદની પાછળ ઈ લાગેલું હોય, જેમ કે ક્લોઝ CLOSE, તો પછી ફરી ઈડી ના મૂકાય, ક્લોઝડ એકલું ડી। બરાબર પછી છે ડાન્સ DANCE, તો પાછળ એકલું શું આવશે તો કે ડી આવશે, લાઈક LIKE, તો પાછળ એકલું શું આવશે તો કે ડી, લાઈક્ડ। ઓકે પછી એ જ રીતે પેજ નંબર 102 ઉપર અમુકમાં કેવું છે કે છેલ્લો અક્ષર બેવડાવીને, જેમ આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સમાં જોયું હતું, તો સ્કીપ તો સ્કીપિંગ SKIPPING, જમ્પ તો જમ્પિંગ JUMPING, એ રીતનું, બરાબર સીપ તો સીપિંગ SIPPING, તેમ અહીંયા બી ભૂતકાળમાં એવું છે કે છેલ્લો અક્ષર હોય એ બેવડાવીને મૂકવામાં આવે, જેમ કે સ્ટોપ હોય તો સ્ટોપ્ડ, હોપ હોય તો હોપ્ડ, સ્કીપ હોય તો સ્કીપ્ડ, બેટ હોય તો બેટ્ડ અને ક્લેપ હોય તો ક્લેપ્ડ। અને અમુક રૂપો એવા છે કે જે અનિયમિત છે, એમાં કોઈ ઈ ઈડી કે શબ્દ બેવડાવીને પાછળ ઈડી લાગતો નથી, જેમ કે કોનું વેન્ટ, કમનું કેમ, ટેકનું ટુક, ગીવનું ગેવ, સીટનું સેટ, સ્ટેન્ડનું સ્ટૂડ, થ્રોનું થ્રીવ, કેચનું કોચ, રાઇટનું રોટ, રીડનું રીડ જ થશે। ઓકે ડ્રોનું ડ્રીવ, ફ્લાયનું ફ્લ્યુ, પછી મેકનું મેડ, ઇટનું એટ, ડ્રિંકનું ડ્રેન્ક, સ્લીપનું સ્લેપ્ડ, ફોલનું ફેલ, રનનું રેન, સેલનું સોલ્ડ, બાયનું બોર્ડ, બિયરનું હર્ડ, ફીડનું ફેડ, સીનું સો, રાઈડનું રોડ, સેનું સેડ, સિંગનું સેન્ડ અને ડ્રનનું ડ્રો। ઓકે તો આ બધા રૂપો કેવા છે તો કે અનિયમિત, એમાં કોઈ જ નિયમ લાગુ પડતો નથી। બરાબર ઓકે ચલો તો હવે આપણે એની એક્ટિવિટી કરીએ, પેજ નંબર 103, 103 નંબરના પેજ ઉપર એક્ટિવિટી સ્ટાર્ટ થાય છે। ઓકે
fill in the blanks khal ke kya puro rahul caught the ball to catch andar aapel hua to ke rahul e ball pakadiyo athva to catch karyo to catch nu shu thase caught jambi tamne na khabar pade tyan ya rupo apela che tamare loke joi levana barabar chalo we dash an elephant in the zoo ke pehla sadhu vakya ko ke ame zoo etle prani sangrahalay ma hathi ne joyo तो S W C एनुं शुं थशे सो S A W सो पेज नंबर 103 ऊपर छे जारे हुं बोर्ड ऊपर लखूं त्यारे तमारे लोकोए अहींया खाली जग्यामां जवाब लखी देवाना रहेशे ओके चलो V सो मोहन डैश द बॉल मोहने दड़ो फेंक्यो तो टी एच आर ओ डबल्यू नो सु थसे टी एच आर ई डबल्यू थ्रू बराबर जेम के ड्रो नो थ्रू छे एम थ्रो नो थ्रू थसे ओके हां जो सामने ना पेज ऊपर साथ में मार दियो छे टी एच आर ई डबल्यू ओके પછી ચોથું ધ હોર્સ ડેશ ઓવર ધ ફેન્સ ફેન્સ એટલે જે પેલી તારની જે વાડી જર્જો બનાવી હોય ને ત્યાં બરાબર કે ઘોડો એ ફેન્સ એટલે ફેન્સિંગ કહેવાય ફેન્સિંગ નું કામ કે વાડીને કૂદીને ગયો હતો બરાબર તો જમ્પ નું શું થશે જમ્પડ બરાબર જે એમની જમ્પ નું જમ્પડ હા બીજું જ આપેલું છે ઓકે टीचर डेस अस ग्रामर शिक्षक के हमने ग्रामर એટલે કે વ્યાકરણ શીખવ્યું તો ટી ઈ એ સી એચ ટીચ ટીચ નું શું થશે ટોશ થશે બરાબર તમને લોકોને કહી દઉં કે સામે ટી એ યુ જી એચ ટી એ બીજું થશે અહીંયા આગળ આપેલું છે छठू द पुलिसमैन डैश द बस स्टॉप छे એટલે અટકાવો કે પોલીસ વાળાએ બસ ને થોભી અથવા તો અટકાવી તો સ્ટોપ નું સ્ટોપ ડ બરાબર સામે આપેલું છે પેજ નંબર 102 ઉપર કાઢો બરાબર સાથે આઈ ડેશ માય રૂમ મેં મારો રૂમ એટલે કે ઓરડો સાફ કર્યો
तो क्लीन नो सू था से क्लीन है पांच में सू लाख से किडी क्लीन माइंड अंकित डैश काइट अंकित एक पतंग चगावी तो फ्लाई नो सू था से फ्लू बार नो आप लोग जो F L E W फ्लू था से ओके नो मो द स्टूडेंट्स डैश इन देयर बुक्स विद्यार्थियों तेमनी चोपड़ी में लख्यू लख्यू होतु W R I T E राइट नो रोट W R O T E ओके अमा मेन तमारे कया क्रियापद नु भूतकाळ शुं थाय ए तमारे लोकोए याद राखवानुं छे જો આજે આપણે અમુક 20 જેટલી એક્ટિવિટી કરી એ બાકીની 20 આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું કારણ કે એક સામે 40 કરાઈસ તો તમને પણ પ્રોબ્લેમ શીખવામાં થશે બરાબર ચલો 11 મેહુલ ડેશ ધ ટેબલ પુશ પુશ એટલે ધમકો મારવો પુલ એટલે ખેંચવું ઘણા લોકોને એમાં મિસ્ટેક થતી હોય છે કોઈ બી જગ્યાએ દુકાનમાં જાઓ તો કાચનો ડોર હોય ને તો એમાં એ લોકોએ પુલ ને પુશ લખ્યું હોય છે જો બી તમને પુશ લખ્યું હોય પી યુ એસ એચ પુશ તમારે શું કરવાનું કે ધક્કો મારવો એવું સમજો અને પી યુ ડબલ એલ પુલ લખ્યું હોય એનો મતલબ ખેંચવું થાય પોતાની તરફ ખેંચો એને પુલ કહેવાય અને આ ધક્કો મારવો એને પુશ કહેવાય બરાબર તો કેટલાનું છે આપણે 11 મેહુલ ડેશ ધ ટેબલ પુશ પુશ એટલે ધક્કો માર્યો કે મેહુલે ટેબલને ધક્કો માર્યો મધર ડેશ ફૂડ કે મમ્મી અથવા તો માતાએ ખાવાનું બનાવ્યું અથવા તો રાંધ્યું કૂકનું શું થશે કૂકડા પછી ચોથું ધ ગર્લ્સ
dash in the garden. Skip, skip એટલે કૂદવું, દોડા કૂદે ને એને skip કહેવાય. તો skip નું શું થશે? Skipped. બરાબર, સામે ત્રીજું આપ્યું છે પેજ નંબર 102 ઉપર. રમેશ ભાઈ ડેશ ક્લોથ સ્ટીચ, સ્ટીચ એટલે સીવવું, કે રમેશ ભાઈએ કપડાં સીવ્યા. બરાબર, તો સ્ટીચનું શું થશે? સ્ટીચ એટલે પાછળ શું લાગશે? કીડી લાગશે. આપેલું છે ત્યાં નથી આપેલું, કશો વાંધો નહીં, પાછળ શું લાગશે? કીડી લાગશે. ચલો પછી 16મું, રચના ડેશ ધ વિન્ડો ઓપન, શું થશે? ઓપન. વિન્ડો એટલે બારી, કે રચનાએ બારી ખોલી. પછી 17મું, ધ ફાર્મર ડેશ હિઝ કાઉસ ટુ ધ ફિલ્ડ. ટેક, ટેક એટલે ટૂક, કે ખેડૂત એ ગાયને ખેતરમાંથી લઈ આવ્યા. બરાબર, ટેકનું શું થશે? ટૂક, ટેક એટલે લાવવું. ફિલ્ડ એટલે ખેતર. 18મું, આઈ ડેશ ડ્રિંક, સોરી ટી, કે મેં ચા પીધી. તો ડ્રિંકનું શું થશે? ડ્રેન્ક, ટી આર એ એન કે, સામે આપેલું છે. ડી આર એ એન કે ડ્રેન્ક થશે. ના આપેલું હોય તો કશો વાંધો નહીં, વિડીયો ક્લોઝ કર. 15મું આપેલું છે. બરાબર, ચલો છોકરાઓ ચેસ રમ્યા. બરાબર, તો 20 સુધી ક્રિયાપદ આપણે જોયું. ચલો હવે ફરી રિપીટ કરી દઈએ. વી સો એન એલિફન્ટ ઇન ધ ઝૂ, કે અમે પ્રાણી સંગ્રહાલયમાં હાથીને જોયો. એસ ડબલ્યુ સી એનું ભૂતકાળ શું થાય? એસ એ ડબલ્યુ સો. બરાબર, દીપક ક્લોઝ ધ ડોર, કે દીપકે દરવાજો બંધ કર્યો. ક્લોઝનું શું થશે? ક્લોઝ ધ. ઓકે, મોહન થ્રુ ધ બોલ,
THROW throw એટલે ફેંકવું એનો ભૂતકાળ શું થશે THREW threw કે મોહને બોલ ફેંક્યો અથવા તો મોહને દડો ફેંક્યો The horse jumped the fence ફેન્સ એટલે તારની જે વાડ બનાવી હોય એને ફેન્સ કહેવાય ઘણાની સોસાયટીમાં ચોરી થતી હોય તે લોકો ઊંચી તારની વાડ બનાવી દે અને ઉપર જે ઉપર પેલો કાંટા જેવું રાખે એટલે ચોરા પકડીને કૂદવા જાય તો ફાવે એમ નહીં બરાબર એને ફેન્સિંગ કર્યું કહેવાય બરાબર કે ઘોડો એ વાડને કૂદ્યો જમ્પનું શું થશે જમ્પ ધ ટીચર ટોચ અસ ગ્રામર TECH ટીચનું શું થશે ટોચ કે શિક્ષકે અમને વ્યાકરણ શીખવ્યું બરાબર The policeman stopped the bus. Policeman ने अथवा तो पुलिस वाला माना से बस ने रोकी अथवा तो थोबी तो stop नो सु था से stop कर. I cleaned my room. मैं मारो room अथवा तो मैं मारो ओड़ो साफ कर लूँ तो clean नो सु था से clean कर. Ankit flew kites. F L Y fly. Fly ले उड़ाओ चटाओ. पतंग जो उड़े पक्षी आकाश में उड़े तो the bird is flying. के पक्षी उड़ी रहा है અને પતંગ આપણે ઉડાઈ નહીં આપણે પતંગ ચગાવી એવું બોલ્યા બરાબર કે અંકિતે પતંગ ચગાવી બરાબર ધ સ્ટુડન્ટ રોટ ઇન ધેર બુક્સ કે વિદ્યાર્થીઓએ તેમના ચોપડીમાં લખ્યું ડબલ્યુ આર આઈ ટી રાઈટ નું શું થશે રોટ ધ પ્રિન્સિપલ કોલ ધ ટીચર કોલ એટલે બોલાવા કે આચાર્યએ શિક્ષકને બોલાવ્યા મેહુલ પુશ ધ ટેબલ પુશ એટલે ધક્કો માર્યો પુલ એટલે ખેંચવું મેહુલે ટેબલને ધક્કો માર્યો We clapped our hand. C L A P clap એટલે તાળી પાડવી કે અમે અમારા હાથેથી તાળી પાડી બરાબર મધર કુકડ ફૂડ કે મમ્મીએ રસોઈ બનાવી તો કુક નું શું થશે કુકડ ધ ગર્લ્સ સ્કીપિંગ ઇન ધ ગાર્ડન છોકરીઓ બગીચામાં દોડા કૂદી રહી છે તો સ્કીપ નું શું થશે સ્કીપડ રમેશભાઈ સ્ટીચ ધ ક્લોથ્સ કે રમેશભાઈએ કપડાં સીવ્યા તો સ્ટીચ નું શું થશે સ્ટીચડ રચના ઓપન ધ વિન્ડો રચનાએ બારી ખોલી બરાબર તો ઓપન શું થશે ઓપન ધ ફાર્મર ટુક હિઝ કાઉ ટુ ધ ફિલ્ડ કે ખેડૂતો ગાયને ખેતરમાંથી લઈ આવ્યા ટેકનું શું થશે ટુક થશે આઈ ડ્રેન્ક ટી મેં ચા પીધી તો ડ્રિંકનું શું થશે ડ્રેન્ક રામુ વોટર ધ પ્લાન્ટ રામુએ પ્લાન્ટ એટલે છોડ છોડને પાણી આપ્યું અથવા તો છોડને પાણી પીવડાવ્યું બરાબર તો વોટર ધ બોયઝ પ્લેડ ચેસ કે છોકરાઓ ચેસ રમ્યા બરાબર તો આજે આપણે ચેપ્ટર નંબર 6 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એક્ટિવિટી 1 એમાં ટોટલ 40 ફિલિંગ ધ બ્લેન્ક્સ હતા પણ એમાં આપણે 20 જોઈ ગયા કે ટેક્સ આપણે 40 કરાવ તો તમને લોકોને વિડિયો જોવાનું પાછો કંટાળો આવે અને અમુક એક્ટિવિટીમાં પછી તમને લોકોને મિસ્ટેક થાય બરાબર બીજી એક વસ્તુ વારંવાર ના કહેવા છતાં બી ઘણા સ્ટુડન્ટ વર્કશીટ પોતાના પેરેન્ટ્સ જોડે અથવા તો ટ્યુશનમાં ટીચર હોય એમની જોડે કે મોટા ભાઈને જોડે લખાવે છે બરાબર એક ખોટી વસ્તુ છે અને પ્રશ્નોના જવાબ તમને લોકોને પૂરા વાક્યમાં લખવાના છે બુકનું બેઠું નથી ઉતારવાનું બરાબર એમાં વાક્ય રચના ગોઠવીને લખશો તો જ પૂરા માર્ક્સ મળશે બરાબર જેવી તેવી વાક્ય રચના હશે તો પછી માર્ક્સ કપાઈ જશે બરાબર ગુજરાતી ઇંગ્લિશ ઇંગ્લિશ નું ગુજરાતી ભાષાંતર પૂછ્યું હોય તો એમાં તમારે જોવાનું કે કયો કઈ ક્રિયા ચાલે છે ભૂતકાળ છે વર્તમાન કાળ છે પછી એક વચન છે કે બહુવચન છે તો એ પ્રમાણે તમારે લોકોએ ભાષાંતર કરવાનું રહેશે સારું